જો તમે યોગ્ય ખોરાક લો અને તમારા શરીર સાથે અમુક વસ્તુઓ કરો તો તમે તમારો સુવાનો સમય ઘટાડી શકો છો હું હવે આળસુ બની રહ્યો છું અને હવે હું એવરેજ લગભગ સાડા ચાર કલાક સુવું છું એ કોલેજ કે સ્કૂલ જતા વિદ્યાર્થીએ કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ જેથી એમનું જીવન તેની સર્વોચ્ચ ક્ષમતા સુધી પહોંચી શકે તો કેવા પ્રકારનો ખોરાક આપણે આ સમજવું જોઈએ ખોરાક કોઈ ધર્મ નથી તે કોઈ સંસ્કૃતિ નથી ખોરાક આ મશીન માટે બસ એક ઈંધણ છે હા તેના સ્વાદમાં સાંસ્કૃતિક પાસાઓ હોઈ શકે છે સમયની સાથે ખોરાકમાં એક ધાર્મિક તત્વ પણ હોઈ શકે છે પણ મૂળભૂત રીતે ખોરાક આ શરીર માટે એક ઈંધણ છે તો તે કયા પ્રકારના ખોરાક સાથે ઓછામાં ઓછા સંઘર્ષ સાથે અને વધુમાં વધુ અસરકારક રીતે કામ કરશે તો ધારો કે તમે એક પેટ્રોલ કાર ખરીદી અને તેમાં ડીઝલ ભરી દીધું તો પણ તે કદાચ ચાલશે પણ સરખી રીતે નહીં ચાલે તેવી જ રીતે તમે અલગ અલગ પ્રકારનો ખોરાક લઈ શકો અને તો પણ તે કોઈક રીતે કામ કરે છે પણ તે સમુદાયો જે કાળજીપૂર્વક ખાય છે તેમાં તમે સ્પષ્ટપણે એક ચોક્કસ તફાવત જોઈ શકો છો તેમની કામ કરવાની રીત તેમની બુદ્ધિમત્તાનું સ્તર તો ભારતમાં આપણે અલગ અલગ લોકો માટે અલગ અલગ રીતે ખોરાકની સલાહ આપી છે જો તમે મજૂરી કામ કરતા હોવ તો તમે એક રીતે ખાઓ છો કેમ કે તમને મસલ્સની જરૂર પડે છે જો તમે કોઈ બીજા પ્રકારનું કામ કે ધંધો કરતા હોવ તો તમે અલગ રીતે ખાઓ છો જો તમે લડવૈયા હોવ તો અલગ રીતે ખાઓ છો અને હવે જો તમે શિક્ષણ આધ્યાત્મિક પ્રક્રિયા અને જીવનના સૂક્ષ્મ પાસાઓમાં હોવ તો પછી તમે અલગ રીતે ખાઓ છો જો તમે ભણતા હોવ તો સૌથી મોટા પડકારોમાંથી એક છે કોઈ એક વસ્તુ પર એકાગ્ર રહેવું પુસ્તક આ શાનદાર પાઠ્યપુસ્તક જે લખવામાં આવી છે તે એક સામાન્ય બુદ્ધિમત્તા માટે લખાઈ છે તે જનરલ પ્રિસ્ક્રિપ્શન છે તે હોશિયાર વિદ્યાર્થીઓ માટે નથી લખાઈ એ રીતના લખાય છે કે તે એક જનરલ પ્રિસ્ક્રિપ્શન છે બધા તેને સમજી શકે છે અને તે પાઠ્યપુસ્તક મહેનત કરવી પડે છે કેવી રીતે સમજવા માટે તેને દસ વાર વાંચવી પડે છે પણ તમે પથારીમાં આડા પડીને એક લવ સ્ટોરી વાંચો તમને દરેક શબ્દો યાદ રહે છે હા કે ના કેવી રીતે તો તમને જેને જરૂર છે તે છે એક ઉચ્ચ સ્તરનું ધ્યાન એક ઉચ્ચ સ્તરની ભાગીદારી અને એક વિદ્યાર્થી માટે બીજો દુશ્મન એ છે કે આ ચોપડી બહુ સરસ ઊંઘની દવા છે જે ક્ષણે તમે તેને ખોલો છો રાતના બે સુધી પિક્ચર જુઓ જાગતા હશો સવારે નવ વાગે ચોપડી ખોલી ત્યાં ત્યાં જ તમે તેના માથે સુઈ જશો તો ઊંઘ એક બીજો મોટો દુશ્મન છે તો તમારે કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ જેથી શરીરમાં કોઈ જડતા ન રહે ખોરાકને યોગની રીતે જોતા ત્રણ ભાગમાં વહેંચાય છે તમસ રજસ અને સત્વ તમસનો અર્થ છે જડતા રજસનો અર્થ છે પ્રવૃત્તિ પણ સંતુલન વિનાની સત્વનો અર્થ છે એક એકદમ સંતુલિત પ્રકારની ઉર્જા જ્યારે તમે ભણતા હોવ ત્યારે તમને એક બહુ સંતુલિત ઉર્જાની જરૂર પડે છે કેમ કે તમારે તેવી વસ્તુ પર ધ્યાન આપવાનું છે જેમાં તમને કુદરતી રીતે કોઈ રસ નથી તે એવું કંઈ નથી જેની સાથે તમને જામતું હોય જો જામતું હોય તો તમે હંમેશા તેના પર કેન્દ્રિત રહો છો શું એવું નથી અહીં જામતું નથી પણ તમારે તેના પર ધ્યાન આપવાનું છે આના માટે તમને એક સંતુલિત અને સ્થિર મનની જરૂર પડે છે આના માટે તમારે એક ચોક્કસ રીતે ખોરાક લેવો જોઈએ આને એકદમ સરળ રીતે કહીએ તો ખોરાક અન્નળી દ્વારા તમારા શરીરમાંથી પસાર થાય છે તમારા મોઢાથી લઈને મળદ્વાર સુધી એક પાઇપ છે તેમાંથી તે પસાર થાય છે પાચન પ્રક્રિયાના વિવિધ સ્તરોથી પસાર થતા તે તમારામાંથી ઘણા બાયોલોજીવાળા છે બરાબર ને તે અન્નળીમાંથી પસાર થાય છે હવે તે શરૂ થાય છે હોઠ પરથી અહીં જો તમે આને જુઓ તો બધા જ શાકાહારી અને માંસાહારી જો તમે પ્રાણી જગતમાં જુઓ તો ત્યાં શાકાહારી પ્રાણીઓ છે અને માંસાહારી પ્રાણીઓ છે આ દુનિયામાં પ્રાણીઓના બે મુખ્ય ભાગો છે એક વનસ્પતિ ખાય છે અને બીજું માંસ ખાય છે તમે જુઓ અન્નળીને જેવી રીતે બનાવાય છે શાકાહારી અને માંસાહારી વચ્ચે એક ચોક્કસ ફરક છે એક મનુષ્યની અંદર બધું જ આ દર્શાવે છે કે તમે કુદરતી રીતે શાકાહારી છો પણ તમે અસ્તિત્વ ટકાવી રાખવા માટે માંસાહારી બની ગયા છો જો તમે જડબાની હલચલ જોશો બધા જ માંસાહારી પ્રાણીઓમાં ખાલી કાપવાની પ્રક્રિયા છે શાકાહારીઓમાં કાપવાની અને ચાવવાની પ્રક્રિયા છે ત્યાં દાઢ છે પણ માંસાહારીઓમાં વધુ દાઢ નથી તેમની પાસે બસ અણીવાળા દાંત હોય છે બધું કાપવાના દાંત જેવું લાગે છે તો તેઓ બસ આ જ કરે છે બધા જ શાકાહારીઓ ખોરાકને મસળે છે તમારી પાસે શું છે બંને તો તમારે તમારું ભોજન ચાવવાનું હોય છે કેમ ચાવવાનું હોય છે કારણ કે તમારી લાળમાં ઉત્સેચકો હોય છે જ્યાં જો તમે થોડા કાચા ચોખા લો અને બસ એક મિનિટ માટે મોઢામાં મૂકો તો તમે જોશો કે તે મીઠા લાગવા માંડશે કેમ કે અહીંયા જ અહીં જ કાર્બોહાઈડ્રેટ માં બદલાવા લાગે છે જો તમે યોગ્ય રીતે ખાઓ તો કહેવાય છે કે લગભગ ત્રીસ થી પચાસ ટકા જેટલું પાચન તમારા મોઢામાં જ થઈ જવું જોઈએ તો પાચન તંત્રનો આ ભાગ અડધા પચાવેલા કે થોડા પચાવેલા ખોરાકની અપેક્ષા રાખે છે પણ અત્યારે જે રીતે આપણે ખાઈએ છીએ આપણે બસ ના પચાવેલો ખોરાક જ નહીં પણ થોડો બગડેલો ખોરાક પણ લઈએ છીએ તો જે પ્રમાણમાં તમને ખોરાકની જરૂર પડે છે તેટલી જ વધી ગયું છે કેમ કે તેને કરવું જોઈએ તેના કરતા ઘણા વધારે ખોરાક પર કામ કરવું પડે છે એટલે ત્યાં જડતા છે એકવાર જડતા આવી જાય તો સુવાનો સમય વધી જાય છે તમે કેટલા કલાક સૂવો છો આઠ કલાક તમે પ્રિસ્ક્રિપ્શનના હિસાબથી ચાલી રહ્યા છો જુઓ આ એવું નથી કે તમારે પૂરતી ઊંઘ ના લેવી જોઈએ વાત તે નથી પણ જો તમે યોગ્ય ખોરાક લો અને તમારા શરીર સાથે અમુક વસ્તુઓ કરો તો તમે જોશો બહુ સરળતાથી ત્રણથી ચાર અઠવાડિયાની અંદર તમે તમારો સુવાનો સમય લગભગ બે થી ત્રણ કલાક સુધી ઘટાડી શકો છો દોઢ થી ત્રણ કલાક તમે બહુ સરળતાથી ઘટાડી શકો છો જો તમે બસ જાગૃતતા સાથે ખાઓ અને બસ સરખી રીતે બેસતા શીખી જાઓ બસ બેસવાની રીત તમારા શરીરની ભૂમિતિ અને તમારી સિસ્ટમમાં શું જાય છે જો તમે બસ આ બે વસ્તુઓનું ધ્યાન રાખો તો તમે જોશો કે સુવાનો સમય આમ જ ઘટી જશે ખાલી તમને કહું છું પચીસ વર્ષોથી વધુ સમય સુધી હું મોટાભાગે એવરેજ અઢી કલાકની ઊંઘ સાથે રહ્યો છું હવે હું આળસું થઈ રહ્યો છું અને હવે હું લગભગ સાડા ચાર કલાકની આસપાસ ઊંઘ લઈ રહ્યો છું પણ અઠવાડિયાના સાતે દિવસ ઓકે વર્ષના ત્રણસો ને દિવસ નોન સ્ટોપ હું સક્રિય રહું છું મારી દીકરીએ એક મહિના સુધી ફોન ના કર્યો મેં એને પૂછ્યું સમસ્યા શું છે ફોન કેમ નથી કરતી તેણે કહ્યું દર છ કલાકે તમે એક નવા શહેરમાં હોવ છો હું શું કરી શકું મેં કહ્યું ઠીક છે તે સાચું છે એક દિવસમાં અમુક વાર અમે ત્રણ શહેરોમાં હોઈએ છીએ તો નોનસ્ટોપ પ્રવૃત્તિ હોય છે અને આજે મારી આસપાસના ઘણા લોકો આવું કરતાં શીખી ગયા છે મારી આસપાસના સોથી દોઢસો લોકો આ પ્રકારની વસ્તુઓ કરી રહ્યા છે અને એવરેજ ચાર કલાકની ઊંઘ અઠવાડિયાના સાતે દિવસ તેઓ સતત બસ કામ કરતા હોય છે અને તેઓ ચીડાયેલા નથી તેઓ હતાશ નથી તેઓ આનંદિત છે અને મજામાં છે તે આ રીતે કેમ છે આના ઘણા પાસાઓ છે પણ એક મહત્વનું પાસું છે ખોરાક તમે તેને કેવી રીતે ખાઓ છો શું ખાઓ છો તે જ નહીં તમે કેવી રીતે ખાઓ છો તે પણ બહુ મહત્વનું છે કેમ કે ખોરાક જીવંત વસ્તુ છે એક સરળ વસ્તુ જે તમે બધી છોકરીઓ કરી શકો છો તે એ છે કે જુઓ બધી આરોગ્યની સમસ્યાઓ જડતાની સમસ્યાઓ અને ધ્યાનની સમસ્યા ફક્ત 40 થી પચાસ ટકા ખોરાક કાચો લો તે કાચો એટલે કે તે જીવંત છે તે એક જીવંત કોષ હોવો જોઈએ શાકભાજી ફળ મેવા કે ફણગાવેલા મગ હોઈ શકે છે કમસે કમ 40 થી પચાસ ટકા ખોરાક જે તમે લો છો તે જીવંત હોવો જોઈએ મૃત ખોરાક લઈને જીવંત રહેવું આ થોડી અગવડવાળી વસ્તુ છે કેમ કે હવે તમને મૃતને ઊભા કરવા પડશે પણ જો તમે જીવંત ખોરાક લો તો તમે જોશો કે તમારા મનની સ્થિતિ તમારું ધ્યાન અને તમારો સુવાનો સમય અને ખાસ તો જાગતા રહેવું તે પૂરતું નથી તમારે જાગૃત રહેવું જોઈએ નહીં તમે કેટલા જાગૃત છો તમે કેટલા કેન્દ્રિત છો ફક્ત તેટલું જ જોવાથી તમને આ દુનિયામાંથી બધું મળે છે શું તેવું નથી તમારા ધ્યાનનું સ્તર શું છે તે નક્કી કરશે કે દુનિયા તમારા માટે ફળદાયી છે કે નહીં અને જીવનનું બીજું એક પાસું ખોરાકનું બીજું એક પાસું એ છે જ્યારે તમે કંઈક ગ્રહણ કરો છો તેનો જેનેટિક કોડ સરળ હોવો જોઈએ જેનેટિક કોડ એટલે કે તે એક બહુ સરળ સોફ્ટવેર હોવું જોઈએ શાકભાજી ફળ મેવા મગ બહુ સરળ છે વધુ જટિલનો અર્થ છે પશુ આહાર વધુ અને વધુ જટિલ બનતો જાય છે ધારો કે તમે એવા પશુને ખાઓ છો જેમાં અમુક સ્તરની લાગણી છે અને તેનું પોતાનું એક જીવન છે હવે તેની અંદરનો કોડ આપણે આના વિશે વાત કરી છે તમારું શરીર બસ વૃત્તિનો એક સંગ્રહ છે મતલબ એક ચોક્કસ સોફ્ટવેર નહીં આ સૌથી જટિલ સોફ્ટવેર છે માનવ સોફ્ટવેર એ ધરતી પરનું સૌથી જટિલ સોફ્ટવેર છે બધા જ જીવોમાં જો તમે એક પ્રાણીને ખાવ છો ખાસ કરીને સસ્તન પ્રાણીને ખાવ છો તો તે સમાન પ્રકારની જટિલતા ધરાવે છે બની શકે આના જેટલું જટિલ ન હોય પણ સમાન પ્રકારની જટિલતા કેમકે તેના પોતાના વિચાર અને લાગણીઓ હોય છે અને હવે તમારે માટે તે કોડને તોડીને તમારી સિસ્ટમમાં જોડવું તમે પૂરેપૂરા સફળ નહીં થાવ એટલે તે ચોક્કસ ગુણોના નિશાન તમારી અંદર છોડે છે તમે તે કોડ તોડીને તેને તમારો ભાગ નથી બનાવી શકતા કેમકે તે એક અલગ અને જટિલ કોળ છે જો તમે એક પાંદડું ખાવ કે શાકભાજી કે ફળ કે બીજ કે અંકુરિત કઠોળ ખાવ તો તે ઘણું સરળ છે જો તમારે માંસાહારી ખોરાક લેવો જ પડે તો તમારે તે ખાવું જોઈએ જે તમારાથી સૌથી દૂરનું છે તો સામાન્ય રીતે માછલી અને જળ જીવન તમારાથી સૌથી દૂર છે તો જો તમારે માંસાહારી ખોરાક લેવો જ પડે તો ખાવા માટેની સૌથી સારી વસ્તુ છે તમે દરિયા કિનારે છો તે રીતે માછલી ખાવા જેવી સૌથી સારી વસ્તુ છે